हेलो स्टूडेंट्स, अपना शास्त्र विषय धोरण 12 कॉमर्स ऊपर चलो विषय एमा सूचकांक नामनो स्वाध्याय आपणे चली रही छे। एमा रीत नंबर 11 टाइप सी एना पार्ट 5 क्लास मीटिंग में चौथो पार्ट आपणे जोयो। पार्ट 5 मां आपनुं स्वागत छे। અને પાર્ટ 5 માં પાર્ટ 4 માં આપણે જે દાખલો લીધો એવો જ દાખલો છે, પણ આમાં જુદી જુદી પ્રકારનું દરેક બાબત જોઈ ગઈ છે। અતિ મહત્વનો દાખલો વી કેન સે ઇટ ઇઝ અ મોસ્ટ આઈએમપી સમ અને એને બરોબર ધ્યાનથી તમારા જવાબો છે બરોબર ધ્યાનથી અભ્યાસ કરવાનો છે। તો રકમ શું આવી છે બરોબર ધ્યાન રાખો। પેજ નંબર 57 વિભાગ 1 નો દાખલો છે। શું છે? વર્ષ 2015 નો વર્ષ 2015 જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો છે। જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો છે। જુદા જુદા સામાન્ય સૂચક આંક ગણો
સામાન્ય સૂચકાંકનો અને તેનો અર્થઘટન અને તેનો અર્થઘટન જવાબ. સૌ પ્રથમ આપણે લખશું અહીં જુદા જુદા સમૂહો જુદા જુદા સમૂહો આપેલ છે તેના સૂચક અંકો જુદા જુદા સમૂહો આપણે છે એના સૂચક અંકો મેળવીશું. તમને સૌ પ્રથમ એમ કહી દઉં છું વર્ષ 2015 માં જીવન નિર્વાહના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચક અંક 150-224 પૈસા સ્પષ્ટ આપી દીધો છે. તો લખી દઉં ખોરાક નો સૂચક અંક બીજું આપણે છે કાપડનો સૂચક અંક કાપડનો સૂચક અંક કાપડનો સૂચક અંક આપણે લીધો છે 224.7. અહીંથી લિસ્ટ ચાલુ થઈ બરોબર ધ્યાન બળતણના ભાવમાં 220% વધારો થયો છે ટકાવારી વધારો આપે 200 ઉમેરવાના વધારો થયો છે તેથી બળતણ નો સૂચકાંક પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે
છે ઘણો અને પાછો વધ્યો છે. ઘણો થયો છે કે ઘણો વધ્યો છે શબ્દ છે, સમજી લેજો. એટલે સો માપવા ને એવું પડશે પાછો. તેથી પરચુરણ ખર્ચ નો સૂચક આ પરચુરણ ખર્ચ નો સૂચક આ કાય બરાબર શું થશે? તો એટલા ગણો વધ્યો છે કે સો માં એટલા ગણો વધારો કરવો પડશે. તો તમારે સો વત્તા એક પોઈન્ટ પંચોતેર એને ગુણ્યા એટલે આઈ બરાબર સો વત્તા એકસો પંચોતેર. તેથી આઈ બરાબર બસો પંચોતેર. સો દિસ ઇઝ યોર આઈ. તો બધા
परचुरण प्रथमो परचुरण प्रथमो आ अथवा तो मनोको के मेडिसु बरोबर ध्यान आप लोग ध्यान दे दो तो परचुरण प्रथमो तो बराबर सो अवस्था आ चारे खर्च जे छे એનો મહત્વ આપે 40% ટકા લખવાની જરૂર નથી 40 प्लस 18 प्लस 12 18 ને 12 20 ને 40 70 70 અને 20 90 સો 100 માઈનસ 90 સો 10 આ 10 તમને મળી ગયો પરચુરણ પરચુરણ ભાર પરચુરણ પરચુરણ ભાર આટલી ગણતરી આપણે કરી લીધી હવે કામ આપણું સહેલું છે સીધું જ આપણે જે ગણતરી થઈ ગઈ છે પુસ્તકમાં રજૂ કરી દેશું આઈ નંબર મેળવી લેશું અને જવાબ આપી દેશું તમને કીધું છે જીવન નિર્વાહ કુટુંબનો સામાન્ય સૂચકાંક કરો અને તેનો અર્થ પ્રગટ કરો ચાલો તો હવે પુસ્તકમાં રજૂ કરશું આપણે બધી ગણતરીઓ કરી લીધી અત્યારે આપણું સમજાઈ ગયા હવે આપણે પુસ્તકમાં રજૂ કરીએ અને જે વ્યક્તિનું અર્થઘટન કરતા પહેલા તો દાખલો ત્યાં પૂરો થશે અતિ મહત્વનો દાખલો છે બધાએ ધ્યાન આપવાનું છે બરોબર કોષ્ટક બનાવીશું ધ્યાન આપો કોષ્ટક કોષ્ટકમાં વસ્તુ આપી દીધી હોય અથવા તો સમૂહ આપી દીધો હશે તમને ત્યારબાદ એનો સૂચકાંક અને સરળતાથી દાખલો છે થઈ જશે આપણો તો સૌ પ્રથમ સમૂહ એમાં સમૂહમાં આપણને આપેલો છે પહેલો સમૂહ છે ખોરાકનો ખોરાક કાપડ એક એક લાઈન મૂકતા જવે એટલે રેસર્વેશન આપણું સારું બની જાય બળતણ આડું પરચુરણ ખર્ચ તમને આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ એનો ખાસ યાદ રાખજો ચોથામાં આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ આવ્યો તો એમાં P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને પાંચમામાં તમને કીધું 1.75 ગણો વધ્યો છે ગણો થયો છે ને ખાસ યાદ રાખજો પાછી ટકાવો ગણો વધ્યો છે તો 100 પ્લસ 100 1.75 ગુણ્યા 100 એટલે 175 અને 100 પ્લસ 175 એટલે 275 તમારે આવી ગયો ચાલો બધા અહીંયા મેળવી લીધા એ રીતે લઈ લેશું આપણે ગણતરીમાં દર્શાવી દીધા ધ્યાન આવી ગયો છે એટલે 150 અહીંયા ખોરાક મૂકીશું પછી કાપડ માટે લખશું 224.7 બળતણ માટે આપણે લખશું 320 બળતણના ભાવમાં 220% વધારો થયો એટલે 320 લખશું પછી ભાડું આપણે P1ના છેદમાં P0 કરીને મેળવ્યું સૂચકાંક 150 અને પરચુરણ ખર્ચ છે એ છે 275
डबल्यू आप लगे लेशो 40 18 12 અને 20 આ 10 નતા આયા આ ફેમિલી લીધા છે અને તમને સમજાઈ દીધું છે કે રીતે મેળવા આ 40 નો સરવાળો કરી લેવાનો 100 માંથી બાદ કરી દેવાનો આ 10 છે એ કેવી રીતે મેળવાય તમને ખ્યાલ હોવો જોઈએ આ બે આ લીધા હતા અને મેળવાને 10 હવે આઈ ડબલ્યુ પર તો જવાનું છે બંનેનો ગુણાકાર 150 ગુણ્યા 40 6000 18 ગુણ્યા 224.7 4044.6 3840 આ બંને નો ગુણાકાર કરવાનો છે 320 ગુણ્યા 12 એટલે 3840 150 ગુણ્યા 20 15 દુ 30 2 શૂન્યો એટલે 3000 અને 275 ગુણ્યા 10 પાછળ કરી શૂન્ય લગાવવાનું છે એટલે આવ્યું અહીંયા 2750 આનો ટોટલ કરશો એટલે સિગ્મા આઈ ડબલ્યુ આપણને મળશે જે તમને ખૂબ જ આવડી ગયો છે ઘણા બધા દાખલાઓ આપણે જોઈ લીધા આ સિગ્મા ડબલ્યુ મળી જશે તમને ચાલો સિગ્મા આઈ ડબલ્યુ એટલે 19634.6 19634.6 અને સિગ્મા ડબલ્યુ એટલે શું આ તમને આઈ ડબલ્યુ અને ડબલ્યુ મળી હવે વાત છે જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક કહેવાની જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક તો જીવન નિર્વાહ કોસ્ટ ઓફ લિવિંગ ખર્ચનો જનરલ ઇન્ડેક્સ નંબર સામાન્ય સૂચકાંક મેં તમને કીધું યુ હેવ ટુ બી પ્રિપેર્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ઓલ્સો જનરલ ઇન્ડેક્સ નંબર ઓફ કોસ્ટ ઓફ લિવિંગ ઓફ ધ પીપલ તો કોસ્ટ ઓફ લિવિંગ જે છે બરોબર એનો જનરલ ઇન્ડેક્સ નંબર જીવન નિર્વાહ પર બરોબર એનો જનરલ ઇન્ડેક્સ નંબર સામાન્ય સૂચકાંક આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ તેથી આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ 19634.6 19634.6 છેદમાં સિગ્મા ડબલ્યુ એટલે શું તેથી આઈ બરાબર આ પોઈન્ટ ને અહીંયા લખી લો એટલે 196.343 આઈ બરાબર 196. આ આંકડો 5 અથવા 5 થી મોટો હોય ત્રીજો આંકડો 5 અથવા 5 થી મોટો હોય તો આગળ ઉમેરવાનો એટલે કે 196.35 સો ધીસ ઇઝ યોર કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર જનરલ ઇન્ડેક્સ નંબર કોસ્ટ ઓફ લિવિંગ જનરલ ઇન્ડેક્સ નંબર હવે અર્થઘટન લખીએ અર્થઘટન થઈ રીતે લખીએ છીએ તો અર્થઘટન તમને આવી ગયું હોય અગર કેમ કરવાનું છે ભાઈ તો કે શું વાત કરના કહો તો અર્થઘટન છે વર્ષ 2015માં વર્ષ 2015માં જુદા જુદા સમૂહોના ભાવ જુદા જુદા સમૂહોના ભાવમાં સમગ્ર રીતે ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો એ શોધાશે તો 196.35 માઇનસ 100 એટલે 96.35 ટકાનો વધારો થયો છે કેવો વધારો કેવો છે એમ કેવો સો ધીસ ઇઝ ઓલ અબાઉટ
जनरल इंडेक्स नंबर ऑफ कॉस्ट ऑफ लिविंग ऑफ पर्टिकुलर ग्रुप ऑफ द पीपल। तो पर्टिकुलर ग्रुप ऑफ द पीपल नो जनरल इंडेक्स नंबर आपने मेळवो અને એમાં આય બધાના જુદી જુદી રીતે મેળવાય ખાસ જોજો પીડીએફ મોકલાવું છું ચિંતા નહીં કરતા સાથે સાથે હોમવર્ક આવશે હોમવર્ક પણ આપું છું હું તમને એટલે હોમવર્કમાં બીજા દાખલાઓ આપું છું એમાં અહીંયા નેક્સ્ટ બીજી બાકી કે આપણું પેપર હશે 50 માર્ક્સનું એ તમને જાણ કરવામાં આવશે બરોબર આગળના સ્વાધ્યાય પણ એમાં સમાવેશ થશે એટલે ખાસ મહેનત કરજો જૂની બુક્સ છે જે આગળ ભણાવેલું છે સાહેબે બીજા સ્વાધ્યાયો તો એટલે કે સ્વાધ્યાય નંબર 2, 3 અને 4 તો એ સ્વાધ્યાયની પણ તમારે તૈયારી કરી રાખવાની છે અને આ સ્વાધ્યાય હવે પૂર્ણતા તરફ જઈ રહ્યું છે લગભગ પૂરું થઈ જશે પેપર એક્ઝામિનેશન તો એ પણ આપણું આપણે કહીશું બાકી જેટલું થયું છે કામ તો આપણે જોવાનું છે તો આપ સૌ બરાબર ધ્યાનપૂર્વક અભ્યાસ કરો એવી મારી આશા છે